સૌ બાલદેવોને મારા પ્યાર ભરા નમસ્કાર. આજે હું તમને જે વાર્તા કરીશ એનું શીર્ષક છે રોજ નિશાળે જાવું છે. બાલમિત્રો, એક જંગલ હતું, ગાઢ અને ગીચ. જંગલમાં એક સસલાભાઈ રહે. આખો દિવસ જંગલમાં રખડે, ભટકે, લીલું લીલું ઘાસ ખાય, મજા કરે. એ વર્ષ જંગલમાં વરસાદ ઓછો પડ્યો. લીલું ઘાસ ક્યાંક ક્યાંક મળે, ક્યાંક ક્યાંક ન મળે. સસલાભાઈને પૂરું ખાવા ન મળે. દૂર સુધી ઘાસ ખાવા જવું પડે. ખૂબ થાકી જવાય. ખાધા વિના તે કઈ થોડું ચાલે. એક દિવસ કોઈકે કહ્યું કે સામેના જંગલમાં ભારે વરસાદ પડ્યો છે, લીલું ઘાસ ઘણું ઉગી નીકળ્યું છે. સસલાભાઈને થયું કે હવે અહીં રહીને ભૂખે શા માટે મરવું જોઈએ, ચાલો ને સામેના જંગલમાં જઈએ, પેટ ભરીને ખાવા તો મળે. વહેલી સવારે ઉઠી સસલાભાઈ ચાલ્યા સામેના જંગલમાં. ચાલતા ચાલતા રસ્તામાં એક નદી આવી. નદી તો બે કાંઠે ભરેલી. સસલાભાઈને જોઈને નદીએ કહ્યું, સસલાભાઈ અત્યારે ક્યાં ચાલ્યા વળી? સસલાભાઈ કહે, સામે જંગલ જાવું છે, લીલું ઘાસ ખાવું છે, તાજા માજા થાવું છે. નદીએ કહ્યું, સારું સારું, જાઓ જાઓ, ઘાસ ખાઓ ને તાજા માજા થાઓ. સસલાભાઈ નદીમાં પડી ને ઠંડા પાણીમાં નાહ્યા. નાહીને ચાલ્યા આગળ. રસ્તામાં નાનકડી ટેકરી આવી. સસલાભાઈને જોઈને ટેકરી બોલી, એ સસારાણા, કઈ બાજુ ચાલ્યા? સસલાભાઈ બોલ્યા, સામે જંગલ જાવું છે, લીલું ઘાસ ખાવું છે, તાજા માજા ખાવું છે, ઠંડા પાણીથી નાહવું છે. ટેકરી રાજી થતા બોલી, સારું સારું, સામે જંગલ જાઓ, લીલું ઘાસ ખાઓ, તાજા માજા થાવ અને ઠંડા પાણીથી નાહો. સસલાભાઈ ટેકરી ચડ્યા. ભારે મહેનત પડી. હાંફી જવાયો. નીચે ઉતર્યા. સામે રાતી ગાય મળી. નિરાતે ચાલી જાય ને મીઠા ગીતો ગાતી જાય. ગાય સસલાભાઈને જોઈને કહે, સસલાભાઈ આમ અત્યારે ક્યાં ચાલ્યા? સામે જંગલ જાવું છે, લીલું ઘાસ ખાવું છે, તાજા માજા થાવું છે, ઠંડા પાણીથી નાહવું છે, ટેકરી ઉપર ચડવું છે. ગાય કહે, સારું સારું, સામે જંગલ જાઓ, લીલું ઘાસ ખાઓ, તાજા માજા થાવ, ઠંડા પાણીથી નાહો અને ટેકરી ઉપર જાઓ. ગાય સાથે થોડી વાતો કરી, ગીતો ગાતું સસલું તો ચાલ્યું આગળ. થોડી વારે જંગલ આવી ગયું. ચારે તરફ લીલું મજાનું ઘાસ જોવા મળે. ઝાડ લીલાછમ, પાંદડા લીલાછમ, ધરતી લીલીછમ, આખું જંગલ લીલુંછમ. સસલાભાઈ તો રાજીના રેડ થઈ ગયા. ધરાયને કોણું કોણું ઘાસ ખાધું, ઓડકાર ખાઈ અને ઝાડ નીચે પગ ઉપર પગ ચડાવીને થયા લાંબા. ત્યાં અચાનક ઘંટનો રણકાર સંભળાયો. સસલાભાઈ થઈ ગયા સફાળા બેઠા. તેને થયું કે પાસે મંદિર હશે, તેના ઘંટનો આ અવાજ હશે. ત્યાં તો થોડી વારમાં આજુબાજુથી વાંદરાભાઈ, હાથીભાઈ, શિયાળભાઈ, હરણભાઈ, વાઘભાઈ, ઉંદરભાઈ, કીડીબેન, મકોડાભાઈ માંડ્યા આવવા એક પછી એક. થોડી વારમાં જંગલમાં લગભગ બધા પ્રાણી પક્ષી આવી ગયા. બધાના હાથમાં પાટી અને પેન. સરસ મજાના તૈયાર થઈને બધા હાજર. વાંદરાભાઈ પાસે તો સરસ મજાનું દફતર. દફતરમાં એક ખિસ્સામાં પાટી પેન રાખે, બીજા ખિસ્સામાં કેળા અને જામફળ. હાથીભાઈ તો વળી ચશ્મા પણ ચડાવેલા. સસલાભાઈને થયું કે આ તે વળી શું? પાસે રહેલા કીડીબેનને પૂછ્યું, અરે ઓ કીડીબેન, આ તે વળી શું? તમે બધા કેમ ભેગા થયા છો? કીડીબેન હસતા હસતા કહે, તમે અહીં નથી રહેતા સસલાભાઈ, અહીંયા તો રોજ સાંજ પડે ત્યારે નિશાળ ભરાય. સૌ ભણવા આવે, વાંચતા શીખે, લખતા શીખે ને પછી ગીતો ગાય ને મજા કરે. સસલાભાઈ કહે, અરે તો મારે પણ ભણવું છે. કીડીબેન કહે, તો ચાલો ને ભણવા, આ તો બધાની નિશાળ, સૌ ભણવા આવે. સસલાભાઈ તો બેઠા ભણવા. ભણવાની ને રમવાની તો ભારે મજા પડી. નિશાળ છૂટી ગઈ. સસલાભાઈ તો એકલા એકલા ગાતા જાય, સામે જંગલ જાવું છે,
લીલું ઘાસ ખાવું છે, તાજા માજા થાવું છે, ઠંડા પાણીથી નાવું છે, ટેકરી ઉપર ચડવું છે, ગીત મજાનું ગાવું છે, રોજ નિશાળે જાવું છે. તો બાળમિત્રો, આ વાર્તા તમને ખૂબ ગમી હશે. આભાર.